नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। સેવાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય કમ્પ્યુટર, જેમાં આપણે એક્સેલ પ્રકરણ શરૂ છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો એમાં આજે આપણે ભાગ 4નો અભ્યાસ કરીશું. ભાગ 3ની અંદર આપણે રો ઉમેર્યું, કોલમ ઉમેર્યું, બરાબર ને? તો હવે આપણે કોલમ ફોર્મેટ કરવા, એટલે કે કોલમની અંદરના ફેરફારો કરવા. તો E3માં મેથેમેટિક્સ શબ્દ સેલમાં સમાતો નથી, એટલે કે મેથેમેટિક્સનો સ્પેલિંગ લાંબો હોવાથી E3 સેલમાં સમાતો નથી. આ શબ્દને સેલમાં સમાવવા માટે આપણે કોલમની પહોળાઈ વધારવી પડે, એટલે કે સ્પેલિંગ મોટો છે. આજે આપણી E3માં મેથેમેટિક્સ લાંબો સ્પેલિંગ છે, જ્યારે એની કોલમ બધી સરખી છે, તો આપણે કોલમને થોડી મોટી કરવી પડે. આ માટે આપણે કોલમ ઈને ફોર્મેટ કરીશું. આ ઈ કોલમ છે એને ફોર્મેટ કરીશું, એટલે થોડી મોટી કરીશું. તો ફોર્મેટ કરવા માટે ફોર્મેટ ગ્રુપમાં, તો ક્યાં છે ફોર્મેટ ગ્રુપ? તો હોમ ટેબની રિબનની અંદર સેલ ગ્રુપમાં ફોર્મેટ છે. આ જે સેલ ગ્રુપ આજે નીચે આપ્યા છે એ સેલ ગ્રુપ કહેવાય, બરાબર? એની અંદર ફોર્મેટમાં રોની ઊંચાઈ તથા કોલમની પહોળાઈ બદલવા માટે ફોર્મેટ ટૂલ્સનો ઉપયોગ થાય છે. તો એક્સેલ શરૂ કરો. વર્કશીટ માર્કશીટ ખોલો, એટલે કે આપણે જે સેવ કરી હતી એ માર્કશીટ ઓપન કરો. ઈ કોલમને ફોર્મેટ કરવા માટે કોલમ હેડર્સ બટન પર ઈ પર ક્લિક કરો. આ કોલમ હેડર્સનું બટન છે, ઈ ઉપર ક્લિક કરો. સમગ્ર કોલમ સિલેક્ટ થશે, એટલે જ્યારે આપણે અહીંયા ઈ કોલમ ઉપર ક્લિક કરીશું, એટલે જે ઈ કોલમની આખી છે એ હાઈલાઇટ, એટલે કે ખાટી દેખાશે. જુઓ, હાઈલાઇટ થયેલી દેખાય છે આખી કોલમ. મેનુબારની હોમ ટેબ પસંદ થયેલી છે, મેનુબારની હોમ ટેબ પસંદ થયેલી છે, અને આ રિબન જે ખુલ્લી છે એ હોમ ટેબની રિબન છે. સેલ ગ્રુપમાં, એટલે કે આ સેલ ગ્રુપ છે, નીચે જે લખ્યા છે એ સેલ ગ્રુપ છે. પહેલો ક્લિપબોર્ડ, ફોન્ટ, એલિજમેન્ટ, નંબર, પછી સ્ટાઇલ, સેલ, એડિટિંગ, બરાબર? તો એમાં સેલ ગ્રુપની અંદર ફોર્મેટ, સેલ ગ્રુપમાં ફોર્મેટ પરના એરો પર ક્લિક કરો. આ ફોર્મેટની નીચે એરો છે, એની પર ક્લિક કરો. તમને એક ડ્રોપડાઉન મેનુ જોઈશો, એટલે તમે જ્યારે આ ફોર્મેટ જો અહીંયા ફોર્મેટ ઉપર ક્લિક કર્યું, એટલે ફોર્મેટ આપણને હાઈલાઇટ થયેલી દેખાય છે. દેખાય છે પીળા કલરની? હા. અને એની નીચે એક બોક્સ ખુલેલું દેખાય છે, આને ડ્રોપડાઉન મેનુ કહેવાય. તો આપણે અહીંયા કોલમની હાઈટ વધારવાની છે, તો અહીંયા લખ્યું છે કે કોલમ વિથડ, પછી ઓટોફિલ કોલમ વિથડ. તો અહીંયા આગળ આપણે આ કોલમ છે એની પહોળાઈ વધારવી છે, તો આપણે કોલમવાળું છે એની ઉપર ક્લિક કરીશું. જો ઓટો ફિટ, એટલે આપણો સ્પેલિંગ હોય એને ઓટોમેટિક ફિટ થાય એ રીતની કોલમ થઈ જશે. મેનુ, આ મેનુ પર ઓટો ફિટ કોલમ વિડ્થ, બરાબર, એના ઉપર ક્લિક કરો. મેથેમેટિક્સ શબ્દ સમાઈ શકે તે પ્રમાણે સિલેક્ટ કરેલી કોલમ એની પહોળાઈ વધી જશે, એટલે કે આજે આપણો આ સ્પેલિંગ છે એ વ્યવસ્થિત સમાઈ શકે એટલી પહોળાઈ, ઈ કોલમની પહોળાઈ વધી, આ ઈ કોલમની પહોળાઈ વધી જશે. સિલેક્ટ કરેલી કોલમની હાઈલાઇટ દૂર કરવા માટે, એટલે કે ડિસિલેક્ટ કરવા માટે, આ જે હાઈલાઇટ છે એને દૂર કરવું છે, તો વર્કશીટના કોઈ પણ ભાગમાં જઈને માઉસનું ડાબું બટન દબાવશો, એટલે આ હાઈલાઇટ જતી રહેશે. કરેલા ફેરફારો સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો.
एक्सेल बंद करवा माटे टाइटल बार पर क्लोज पर क्लिक करो। याद रखो डेटा समावा माटे जो तमे रो नी ऊंचाई बदलवा इच्छो आपणे जे हमणा शीख्या ते कॉलम शीख्या बराबर ने विद्यार्थी मित्रों, कॉलम नी हाइट बदली एनी पहोळाई हाइट नी पहोळाई बदली बराबर, तो एज प्रमाणे आपणे रो एटले के आडी जे लाइन छे एनी ऊंचाई पण बदली शकीए छीए। तो ए पण फॉर्मेट मां जेने आपणे बदलवानुं छे। रो हेडर्स बटन पर क्लिक करो एटले के जो जे रो आपणे मोटी करवी छे एने सिलेक्ट करवी पड़े, એટલે કે એ રો ઉપર તમે જઈને ક્લિક કરો એટલે સમગ્ર રો સિલેક્ટ થઈ જાય અને હાઇલાઇટ થયેલી દેખાય। વિદ્યાર્થી મિત્રો, તમારે જે પણ ફેરફારો કરવા હોય એ તમે કરી શકો છો, પણ ક્યારે, જ્યારે તમારે જે ફેરફાર કરવું છે એને સિલેક્ટ કરેલું હોય તો જ એના ફેરફારો થાય, નહીતર તમે ડાયરેક્ટ ફોર્મેટમાં જઈ અને કોલમની હાઇટ બી ના વધારી શકો અને રોની પહોળાઈ રોની ઊંચાઈ પણ બદલી શકો નહીં। પહેલાં તમારે જે ફેરફાર કરવાનો છે ત્યાં આગળ સિલેક્ટ કરવું પડે। તો રો હેડર્સ બટન પર ક્લિક કરો એટલે સમગ્ર રો સિલેક્ટ એટલે કે હાઇલાઇટ થયેલી દેખાશે। મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે, સેલ ગ્રુપમાં ફોર્મેટ પર ના એરો પર ક્લિક કરો બરાબર ને। જો અહીંયા ક્લિક કર્યું તો તમને ડ્રોપ ડાઉન મેનુ, આ રીતનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે। તો આપણે પહેલાં જે કર્યું હતું એ કોલમની પહોળાઈ બદલી હતી, હવે આપણે ઓટો ફિટ રો હાઈટ એટલે આપણે જે રો છે એની હાઈટ ઊંચાઈ એ મોટી કરવી છે, તો એની જાતે મોટી થઈ જાય જ્યારે આપણે ઓટો ફિટ રો હાઈટ પર સિલેક્ટ કરીએ ક્લિક કરીએ ત્યારે। મેનુ બાર પર ઓટો ફિટ રો હાઈટ પર ક્લિક કરો, ડેટાનો સમાવેશ કરવા માટે સિલેક્ટ કરેલી રોની ઊંચાઈ બદલાઈ જશે। હવે ગુણોનો સરવાળો કરવા માટે ફોર્મ્યુલાનો ઉપયોગ કરવા, હવે જે આપણે ગુણો લખ્યા છે 40 માર્ક્સના એનો આપણે હવે સરવાળો કરવાનો છે, જેને ઇંગ્લિશમાં કહેવાય સમ। ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે પહેલા વિદ્યાર્થીઓના ગુણોનો સરવાળો કરીશું। યાદ રાખો ફોર્મ્યુલા હંમેશા બરાબરની નિશાનીથી શરૂ થાય છે, આ જે ફોર્મ્યુલા છે એ આ બરાબરની નિશાની છે તેનાથી શરૂ થાય। જ્યારે તમે સેલમાં ફોર્મ્યુલા એન્ટર કરો, જ્યારે તમે સેલમાં ફોર્મ્યુલા એન્ટર કરો છો ત્યારે નેમ બોક્સમાં ઓપરેશન સમ દર્શાવે છે। જ્યારે તમે ફોર્મ્યુલા એન્ટર કરો છો ત્યારે નેમ બોક્સ એટલે જે ખૂણા ઉપરનું જે બોક્સ છે એ સમ દર્શાવે છે, અને ફોર્મ્યુલા બાર તમને દાખલ કરી ફોર્મ્યુલા દર્શાવે છે। તો હવે આપણે ગુણોનો સરવાળો કરવાનો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું, તો જોઈએ। એક્સેલ શરૂ કરો, વર્કશીટ માર્કશીટ ખોલો એટલે કે ઓપન કરો, પહેલાં વિદ્યાર્થીના માર્ક્સનો સરવાળો F5માં કરવા માટે આપણે સેલ રેન્જ C5થી E5ના ગુણો ઉમેરીશું। F5માં ક્લિક કરો, આપણા જે ગુણોનો સરવાળો કઈ છે કયા કોલમમાં થશે તો F5, પહેલાં જે વિદ્યાર્થી છે એ F5માં એનું ટોટલ એના જે ગુણો છે એનો સરવાળો F5માં થશે। જો અહીંયા નેમ બોક્સ અહીંયા શું દર્શાવે છે આપણને સમ SUM, અને આ ફોર્મ્યુલા બાર છે બરાબર, C5 પ્લસ D5 પ્લસ E5 ત્રણ વિષયના માર્ક્સ છે ને, C5 D5 અને E5 બરાબર। તો ફોર્મ્યુલામાં તમે સેલ એડ્રેસ ટાઈપ કરો છો કે તરત જ સેલનો દરેક સેલની રંગની બોર્ડર સાથે દર્શાવાય છે, જ્યારે તમે અહીંયા આગળ C5 D5 અને E5 એ એન્ટર કરો છો એટલે જે આ જે છે એ બોર્ડર સાથે સેલ રંગીન બોર્ડર સાથે દેખાય છે। નેમ બોક્સમાં ઓપરેશન સમ દર્શાવે છે, નેમ બોક્સ શું દર્શાવે છે ઓપરેશન સમ, અને ફોર્મ્યુલા બાર ફોર્મ્યુલા બરાબર અહીંયા ફોર્મ્યુલા બાર શું દર્શાવે છે બરાબર
सी फाइव प्लस डी फाइव प्लस ई फाइव दर्शावे छे, एटले के सामग्री दर्शावे छे। एंटर की दाबो, जो अहीं सरवाळो थई गयो, हवे एंटर की दाबो एटले के एंटर की दबावशो एटले आ जे बॉक्स छे ए नीचे आवी जशे। तमने एफ फाइव में तमे कुल गुण 97 जोई शकशो। हवे 6 ए एक्टिव सेल छे, हवे एंटर की दाबशो एटले एफ 6 ए एक्टिव सेल दर्शावे छे। आ घाटू बॉक्स देखाय छे ने चौरस, ए एक्टिव सेलनू आपणने खबर पड़े कि आपणो एक्टिव सेल कयो छे। फरीथी एफ फाइव पर क्लिक करो, फरीथी एफ फाइव पर क्लिक करो। नेम बॉक्स में सेल एड्रेस एफ फाइव दर्शावशे। फॉर्म्यूला बार, फॉर्म्यूला बराबर सी फाइव प्लस डी फाइव प्लस ई फाइव दर्शावशे। अने सेल एफ फाइव में सेल फॉर्म्यूला की गणतरी थयेला कुल गुण थयेली किंमत 97 देखाशे। फेरफारने सेव करवा क्विक एक्सेस टूलबार पर सेव पर क्लिक करो। हवे जे आपणे आ फेरफारो कर्या, आजे 97 आव्या, એને સેવ કરવા માટે ક્વિક એક્સેસ ટૂલબાર પર સેવ પર ક્લિક કરો। જો અહીંયા એફ ફાઇવ દર્શાવે છે બરાબર, અહીંયા આગળ બંનેનો 3નો સરવાળો કરેલો દેખાય છે ફોર્મ્યુલા બારમાં બરાબર। હવે આ જે 97 આવ્યા એને આપણે સેવ કરવા પડે ટોટલને। 10 કુલ ગુણ માટે ફંક્શનનો ઉપયોગ કરવા। ફંક્શન એ સમય બચાવનારી ફોર્મ્યુલા છે। હવે આપણે આ રીતે કરીએ તો થોડો વધારે સમય જાય, પણ એની જાતે જ બધા જ ગુણોનો સરવાળો, બધા જ છોકરાઓના દરેક વિષયના ગુણોનો સરવાળો કરવા માટે ફંક્શનનો ઉપયોગ કરવાનો છે। તો ફંક્શન એ સમય બચાવનારી ફોર્મ્યુલા છે। ફોર્મ્યુલામાં સેલ રેન્જમાં દરેક સેલનું એડ્રેસ આપણે લખીએ છીએ, પરંતુ આપણે ફંક્શનનો ઉપયોગ દ્વારા આ લાંબી પ્રક્રિયાને ટાળી શકીએ છીએ। જો દરેક સેલના આપણે અહીંયા આગળ સરવાળા કરવા પડે છે તો એ બહુ સમય લેનારી પ્રવૃત્તિ છે બરાબર। દરેક વિદ્યાર્થીઓના અહીંયા આગળ સેલ એડ્રેસ નાખીએ પછી એ આપણને સમ એટલે કે સરવાળો બતાવે છે। જ્યારે ફંક્શનનો ઉપયોગ કરીશું તો એની જાતે જ એના સરવાળા થઈ જશે। આ લાંબી પ્રક્રિયાને ફંક્શન એ ટાળી શકે છે। એક્સેલ ઘણા ફંક્શન ધરાવે છે, જેમ કે સમ, એવરેજ વગેરે। સમ ફંક્શનનો ઉપયોગ દ્વારા આપણે બીજા વિદ્યાર્થીઓના ગુણનો સરવાળો કરીશું। હવે આપણે પહેલું જે કર્યું એ આપણી જાતે પ્લસ પ્લસ કરી અને પછી કર્યું હતું, પણ હવે સમ ફંક્શનનો ઉપયોગ કરી બાકીના વિદ્યાર્થીઓના ગુણનો સરવાળો કરવાનો છે। તો આપણે શીખીએ। એક ફોર્મ્યુલાની જેમ ફંક્શન પણ હંમેશા બરાબરની નિશાનીથી શરૂ થાય છે। ફંક્શન પણ શેની નિશાનીથી શરૂ થાય છે? બરાબરની નિશાનીથી। બે સેલ રેન્જ સાદા રાઉન્ડેડ કૌંસમાં લખાય છે। સેલ રેન્જ કયા કૌંસમાં લખાય છે? સાદા રાઉન્ડેડ કૌંસમાં। પ્રથમ સેલ એડ્રેસ અને છેલ્લા સેલ એડ્રેસ દ્વારા અલગ પાડવામાં આવે છે। પ્રથમ સેલ એડ્રેસ અને છેલ્લા સેલ એડ્રેસને આ ટપકા એટલે કોલન દ્વારા અલગ પાડવામાં આવે છે। ઉદાહરણ તરીકે સમ સી ફાઇવથી ઈ ફાઇવ ની સેલ રેન્જની કિંમત ઉમેરે છે। આ ટપકા છે એ સેલ રેન્જની કિંમત ઉમેરે છે એટલે એને કોલન કહે છે। બીજા વિદ્યાર્થીઓના કુલ ગુણ મેળવવા માટે એફ સિક્સ પર ક્લિક કરો। એફ સિક્સ એટલે કે અહીંયા ક્લિક કરો અને ફંક્શન બરાબર સમ સી સિક્સ કોલન ઈ સિક્સ એટલે કે અહીંયા આગળ સમ સી સિક્સ કોલન ઈ સિક્સ ટાઈપ કરો, જે આપણે કીબોર્ડની મદદથી ટાઈપ કરવાના છીએ।